राजकोट में तारीख 28 नी राते पूनम नी नेह नीतरती चांदनी में एक लाख खेलैयाओ रेसकोर्स खाते नरेन्द्र मोदी रचेला गरबा माड़ी गरबा उपर गरबे घूमी विक्रम सर्जशे। राजकोट ना रेसकोर्स खाते 7 वाग्या थी 11 वाग्या सुधी 5 लाख चौरस मीटर ना मैदान में 2 लाख फूट थी साउंड सीस्टम उपर पार्थिव गोहिल नी टीम गरबा रमाणार छे। वडाप्रधान नरेन्द्र मोदी लिखित माढ़ी गरबो रात्रे 8:30 वागे रमाशे अने तेमा विश्व विक्रम सर्जनार होवानुं आयोजक प्रदेश भाजप उपाध्यक्ष भरतभाई बोगराए जणाव्युं हतुं। अहेवाल विजय मकवाण। આજના રાજકોટના રેસકોર્સની અંદર દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા લિખિત ગરબા માડી ઉપર એક વિશ્વ વિક્રમ બનવા જઈ રહ્યો છે। રાજકોટ આજે એમના અલગ અલગ રેકોર્ડ્સમાં એક નવો રેકોર્ડ એટલે માડી ગરબા ઉપર 1 લાખ લોકોથી વધારે લોકો રમીને વિશ્વ વિક્રમ સ્થાપવાનો છે। એ સાથે આ સમગ્ર તૈયારીમાં મારી સાથે જોડાયેલા રાજકોટ મહાનગરના મેયર નયનાબેન પેઢડિયા, રાજકોટના પ્રમુખ મુકેશભાઈ દોશી, અમારા પૂર્વ મેયર, સૌ પદાધિકારીઓ, કોર્પોરેશનના સૌ કોર્પોરેટરશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના સૌ સંગઠનના હોદ્દેદારો, રાજુભાઈ ધ્રુવ અને આખી ટીમ, મિત્રો, આપના માધ્યમથી હું સૌ રાજકોટવાસીઓને અપીલ કરું છું કે આવો આપણે બધા સાંજે પ્રધાનમંત્રી શ્રી લિખિત ગરબાને એક સાથે માણીએ। મિત્રો, રાજકોટ એક એવું શહેર છે કે એમને પ્રધાનમંત્રી પ્રત્યે અનહદ લાગણી છે। પ્રધાનમંત્રી શ્રીની કારકિર્દીની પહેલી ચૂંટણી રાજકોટથી રાજકોટવાસીઓ જીતાડ્યા હતા અને આજ સુધીમાં નરેન્દ્રભાઈ મોદી અને રાજકોટ એક પર્યાય બની ગયા છે, ત્યારે મોદી સાહેબે દેશના યુવાધનને પ્રેરણા મળે પ્રકારનો ગરબો માડી લખ્યો છે, એના ઉપર પાર્થિવ ગોહિલના સંગાથી આજે રાજકોટ એક નવો ઇતિહાસ બનાવવાનો છે, ત્યારે સૌ રાજકોટવાસીઓ અને સૌ સૌરાષ્ટ્રવાસીઓને મારી અપીલ છે કે સાંજના આ ઐતિહાસિક કાર્યક્રમના સાક્ષી બનવા માટે સૌ પધારો એવી હૃદયની લાગણી છે। આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, ગૃહમંત્રી હર્ષભાઈ, સૌ મંત્રીશ્રીઓ અને સૌ ધારાસભ્યો અને સૌ આગેવાનો, એ સમાજના વિવિધ સ્તરના સૌ શ્રેષ્ઠીઓ પણ ઉપસ્થિત રહેવાના છે। સાથે સાથે આજે સમગ્ર વિશ્વ જે રીતે ડ્રગ્સની બદીઓથી ચિંતા કરી રહ્યું છે, એવા સમયે રાજકોટમાં કહેવાય છે ને કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન કેર, એટલે કે કોઈ ઘટના બને એની પહેલા એની સાવચેતી લેવી, એના ભાગરૂપે રાજકોટનો યુવાધન કે રાજકોટના લોકો એ ડ્રગ્સ થી દૂર રહે એ પ્રકારનો એક સંકલ્પ પણ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી લેવડાવવાના છે। તો આ સામાજિક અને સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમ પ્રકારના કાર્યક્રમમાં બધા ભેગા મળીને એક નવો ઇતિહાસ બનાવીએ।